गुजरात विधानसभानी चूंटणी टाणे जोड तोड़नुं राजकारण हवे वेग पकड़ी रह्युं छे। भरूच जिल्ला भाजपमांथी 1000 कार्यकरो छेड़ो फाड़ी કોંગ્રેસમાં જોડાશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું। વાગરા વિધાનસભા મત વિસ્તારમાંથી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સુલેમાન પટેલ સહિતની ઉપસ્થિતિમાં રવિવારે વહિયાલ ગામે બેઠક મળી હતી। તેમાં વાગરા તાલુકાના વિવિધ ગામોમાંથી ભાજપના 125થી વધુ કાર્યકરોએ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ માત્ર સંખ્યા ગણાવવા લોકોને ખેસ પહેરાવી જોડી રહી છે, ભ્રામક પ્રચાર કરાયો છે કે ભરૂચમાં કોંગ્રેસ તૂટી રહી છે અને ભાંગી રહી છે, માત્ર 2-4 કાર્યકરો વ્યક્તિગત કારણોસર કોંગ્રેસ છોડે તેનાથી કંઈ થતું નથી, આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના 1000 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે। વાગરા વિધાનસભાના મત વિસ્તારની અંદરથી આજે વૈયાલ ગામ ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। વાગરા વિધાનસભાના વિવિધ ગામોમાંથી આજે 125થી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી છોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારામાં જોડાયા છે। આવનાર દિવસની અંદર 1000થી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી અને કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે। માત્ર ભારતીય જનતા પાર્ટી થોડા લોકોને લઈ જઈ અને જે રીતે બહોળો પ્રચાર કરી રહેલા છે કે કોંગ્રેસ તૂટી રહેલી છે, કોંગ્રેસ ભાંગી રહેલી છે, એને આવનાર દિવસની અંદર ખબર પડશે કે દરેક વિધાનસભાની અંદરથી ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ પક્ષની વિચારધારામાં જોડાવાના છે। પરિમલભાઈ, આજે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, કેટલા લોકો આપણી કોંગ્રેસમાંથી નીકળી ગયા? સ્વાભાવિકપણે છે કે કોઈ ગામમાંથી બસ મૂકી દેવી, ગામના લોકોને ભરૂચ જવું છું મરવા લઈ જઈએ છે એવી રીતે લઈ આવવા અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી દેવો એ પ્રજા સારી રીતે જાણી ચૂકી છે। ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર સંખ્યા ગણવા માટે આવા લોકોને લઈ જઈ અને ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ આપવાની કાર્યવાહી કરી રહેલી છે। સ્વાભાવિકપણે છે કે કોંગ્રેસ પક્ષમાંથી 2-4 લોકો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ એમના વ્યક્તિગત પ્રશ્નને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, પણ જે રીતે વાત કરે છે કે 200 કાર્યકર્તા, બિલકુલ ખોટી વાત છે।